ખોડલા રોમપુરાથી જસાલી જતો જૂનો કાચો માર્ગ વર્ષોથી બંધ, ખેડૂતોને બોર ઉપર જવા તકલીફો, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર નિંદ્રામાં. કાંકરેજ તાલુકામાં 25 વસ્તી ધરાવતું ખોડલા ગામ નજીક સુજલામ સુફલામ કેનાલ આવેલી છે, પરંતુ આ કેનાલથી ખેડૂતોને લાભ થવાના બદલે નુકસાન થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલ ઉપર ખોડલાથી રામપુરાને જસાલી જવાનો મુખ્ય માર્ગ જૂનો આવેલો છે. આ માર્ગ ઉપર ખોડલા ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનો આવેલી છે. કેનાલ નીકળવાથી આની ઉપર અવર જવર માટે મોટા પુલ સાથેનો નાળો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાની અંદર 2004ના રોજ વરસાદના કારણે નાળું તૂટીને બોય ભેગું થઈ ગયું હતું. નાળું તૂટી જવાથી ગ્રામજનોએ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવાથી વહીવટીતંત્રએ આ નાળાનો સ્પેશલ કરાતા ફરીથી આ સુજલામ સુફલામ કેનાલનું નાળું 2004થી 3 વખત બનાવવામાં આવ્યું અને 3 વખત આ નાળું ચોમાસામાં તૂટી પડતા પ્રથમ વરસાદે બોય ભેગું થઈ જાય છે. 2004થી આજ સુધી આ નાળું હજુ સુધી જેમનું ત્યાં પડેલ છે. ગ્રામજનોએ કહ્યું કે સરકારમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો લાખો રૂપિયા લઈને નાળું તૈયાર કરે છે અને ચોમાસામાં વરસાદથી નાળું તૂટી જાય છે, તો ખરેખર પ્રજાએ એમને થાય છે કે આ નાળાના કામમાં ભ્રષ્ટાચાર કેટલો થતો હશે જે 1 ઇંચ વરસાદથી લાખો રૂપિયામાં તૈયાર થયેલ નાળું તૂટીને પડી જાય છે. 2004થી ગ્રામજનોની વારંવાર લેખિત મૌખિક રજૂઆતો અને ગ્રામસભાઓથી માંડીને ગાંધીનગર અને દિલ્હી સુધી 2004થી રજૂઆતો કરવા છતાં સરકાર અને નર્મદા ખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખોડલા ગામના ગ્રામજનોનું કંઈ સાંભળતા નથી. ખોડલા ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનમાં આ ખોડલા રામપુરાથી જસાલી જતા કાચા જૂના માર્ગ ઉપર આવેલ છે. નાળું તૂટેલ પડેલ હોવાથી આ વિસ્તારના ખેડૂતો પોતાના બોર ઉપર કઈ રીતે જવું અને આ જૂનો માર્ગ હોવાથી ગામડાઓના લોકોને અવર જવરમાં ખૂબ જ તકલીફો પડે છે. ભય ભ્રષ્ટાચાર મુક્ત કરનાર આ સરકારની વાતોથી ખોડલા ગામના ખેડૂતોએ કહ્યું કે નાળાનું કામ પોલું બંધાવવામાં આવે છે એટલે પ્રથમ વરસાદે નાળું તૂટી જાય છે. અમારા પશુઓ વાહનો અને અમને અમારા ખેતરમાં કઈ રીતે જવું, એક બાજુ નાળું તૂટી ગયું છે અને બીજી બાજુ સુજલામ સુફલામ કેનાલ છે, તેમ છતાં અમે કેનાલમાંથી કઈ રીતે પસાર થઈ શકીએ, સાથે વર્ષોથી કેનાલની સફાઈ પણ થતી નથી જેના કારણે ચોમાસામાં વરસાદ આવવાથી જે માટીના ઝઘડાઓ થાય છે જેના કારણે કેનાલ ઉભરાય છે અને તૂટીને અમારા ખેતરમાં પડે છે. એક બાજુ નાળું તૂટેલું છે અને બીજી બાજુ કેનાલ છે, તો અમે ખેડૂતો વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર અને અધિકારીઓ અમને તારીખ પે તારીખ અને વાયદાઓ આપે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને બંધા નાળામાં સરકારના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી આ નાળું પોલું બનાવી બીરો ઉપાડી હલકી ગુણવત્તાનું નાળું બનાવી ચાલ્યા જાય છે. વર્ષોથી નાળું બનાવવાની રજૂઆતને ધ્યાને ન લેતા અમુક ગ્રામજનો હવે ના છૂટકે ગાંધીજી માર્ગ ઉપવાસ ઉપર ઉતરશું તેવી ચીમકી આપી છે. માનસી ચૌહાણ, જીએસ ટીવી, કાંકરેજ. સાહેબ ભરતભાઈ, અમૃતભાઈ ખોડલા સરપંચ શ્રી ગ્રામ પંચાયત ખોડલા, બરાબર છે. હવે આજે અમે ગામના લોકો પંચાયત કમિટી અને ગામના બધા તમામ આગેવાનો સાથે અમે અત્યારે સ્થળ ઉપર ઊભા છીએ. સુજલામ સુફલામ કેનાલ એનો બેજ નંબર કયો છે? SSS કેનાલ CH 286 705 કિલોમીટર. હવે આ જગ્યા ઉપર 2004થી જે નાળું બનેલું ત્યારથી ખરેખર જે કામ કરવામાં આવ્યું અધિકારીઓ જાણે છે, તમામ જે કામ કરવાનું કોન્ટ્રાક્ટરો પણ જાણે છે. હવે એની અંદર 2004 પર નાળું તૂટી ગયા પછી ક્યારેય કશું કોઈ નાળું ઊભું થયેલ નથી. અમારે લોકોને જવા માટે, ઘરે ભેંસો દોવા માટે જવા માટે, સરખી લાવવા માટે, તમામ જે ખેતીના જે કામકાજ કરવા માટે જવા માટે બિલકુલ રસ્તો બંધ છે. લગભગ 10-15 વર્ષથી આ લોકો આવી તકલીફ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. હવે બીજું કે હું એવું નથી કહેતો કે અમારા ગામનું ઘણા રસ્તાઓ, ઘણી કેનાલો તૂટેલી પડી છે, છેક ત્યાંથી સુજલામ સુફલામ કેનાલ ત્યાં વિસનગર આજુબાજુથી, પણ ઘણા બધા રસ્તાઓ બાકી પડ્યા છે. હવે 28 કરોડ રૂપિયાનું જે આ લોકોએ માત્ર રકમ સરકારશ્રી આપેલી હોય ગયા વર્ષની અંદર, અને તો હજુ જો કામ ન થતું હોય તેનું કારણ શું, અમને સમજણ પડતી નથી. અને બીજું મહત્ત્વનું બાબત એ છે કે આની અંદર જે અમારા જે ફૂલાભાઈ પહેલાં વાત કરીએ, હોય વધળા છે, આંખે વાળી શકતા નથી, એમને તકલીફ પડે છે. ગાયો ભેંસો લઈ જવામાં, દૂધ દોવામાં, આવવા જવામાં, સરખી લઈ જવામાં, ઘરેથી સામાન લઈ જવા આવવામાં. બીજી બાબત એ છે કે અમારી ગામનું તળાવ આવેલું છે, તળાવની બાજુમાં સુજલામ સુફલામ કેનાલ નીકળેલી છે, હવે વચ્ચે નીકળેલી છે, ત્યાં ઇનલેટ પણ મૂકેલું છે. 45 લાખના ખર્ચે ઇનલેટ પણ મૂકેલું છે કે જે પાણી અમારા મુંડેરાથી આવરો આવતો હતો તળાવમાં આવે. હવે જે મુંડેરાથી કાયદેસર અમે જે માગી શકીએ છીએ, અમારા સરકારનું પાણી નથી જોતું, પણ કાયદેસરનું પાણી જે સીધું કેનાલમાં, કેનાલ બંને બાજુ વહી જાય છે એટલે તળાવમાં 1 લીટર પાણી આવતું નથી. બીજો અમારો અન્યાય એવો, અમને એ થઈ રહ્યો છે
કે જે સરકારશ્રી યોજના ઘટી કે 2 કિલોમીટરની મર્યાદા હોય એમાં તળાવ પાઇપલાઇન તળાવ પાણી ભરવું, તો અમે એમાંથી વંચિત રહી ગયા છે. મેં એમને અધિકારીને વારંવાર પૂછ્યું કે શા માટે અમને વંચિત રાખો છો, તો એ લોકો એવું કીધું સરપંચશ્રી એવું બાબત છે કે તમને સુજલા સુફલામ કેનાલ મળી છે એટલે એમાં તો એ પાણી લઈ શકો છો, પણ સુજલા સુફલામ પાણીનું 1 લિટર પાણી અમને મળ્યું નથી એટલે અમે બંને બાજુ અમે લાભ ખોઈ રહ્યા છીએ. કોઈ તો સુજલામ ન આવ્યો તો સારું, તો કોઈ તો આવી છે તો પાણી મળે એ મોટી બાબત છે. અમારી લાખો કરોડની જમીન તૂટી ગઈ, ખેડૂતોને તૂટી ગઈ, છતાં અમારી બીજું કંઈ કહેવું સરકાર સારી છે, ભલે બંને સરકાર હોય એવું સરકારથી મતલબ નથી, પણ અમારો કામ થવું એ મહત્વની બાબત છે. બીજી બાબતનું કામ અમારું એવું છે કે